પાલનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આજે બીજા દિવસે ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા પાલનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારવા તૈયારીઓ કરી રહી છે ત્યારે ભાજપે પાલિકાની સત્તા જાળવી રાખવા ફરી એકવાર પ્રયાસો હાથ ધર્યા છે જેમાં ભાજપ દ્વારા આજે બીજા દિવસે પણ ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ હતી પાલનપુરની એક હોટલમાં ભાજપના નિરીક્ષકોએ વોર્ડ વાઇઝ ઉમેદવારોને સાંભળવાની કવાયત હાથ ધરી હતી જોકે બીજા દિવસે પાલનપુર પાલિકાના વોર્ડ નંબર છ થી અગિયારમાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોનો રાફડો ફાટતા ભાજપ માટે ઉમેદવાર પસંદગી માથાનો દુખાવો સાબિત થાય તેવા અણસાર વર્તાઈ રહ્યા છે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે પાલનપુર પાલિકામાં ભાજપ ફરી સત્તા ઉપર બેસે તે માટે પ્રજામાં સારી છાપ ધરાવતા વ્યક્તિઓને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવશે આજે પાલનપુર નગરપાલિકાની જે ચૂંટણી યોજાઈ રહી યોજાઈ રહી છે તેમાં પાલનપુર આબુ હાઈવે પર હેલોપોઈન્ટ હોટેલ ખાતે આજે એની સેન્સની પ્રક્રિયા હાથ ઉપર લેવામાં આવી છે ગઈકાલે એકથી પાંચ વોર્ડના દરેક ઇચ્છુક ઉમેદવારોને કાલે અમારી નિરીક્ષક સમિતિએ અમને સાંભળ્યા છે આશરે નેવુંથી બાણું લોકોએ આ ઉમેદવારી કરવા સારું ભાઈઓ તથા બહેનોએ એમાં ઈચ્છા વ્યક્ત કરી છે આજે છથી અગિયાર એટલે છથી અગિયાર વોર્ડની જે કામગીરી છે એ કામગીરી અમે હાથ ઉપર અત્યારે લઈ રહ્યા છીએ છથી અગિયાર અને પાંચ એકથી પાંચના જે ઉમેદવારો છે દરેક ઉમેદવારોની સારી રીતે ચકાસણી થશે સારા ઉમેદવારો પસંદ કરવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા એ ભારતીય જનતા પાર્ટીની બને ગત જનતા નગરપાલિકાની અંદર આજે ત્રેવીસથી ચોવીસ આપણા વિજેતા ઉમેદવારો હતા આજે જે રસ ધરાવતા લોકોએ ભારતીય જનતા પાર્ટીની ઉમેદવારી માટે અહીંયા હાજરી આપી છે અને આજે પણ એટલા જ લોકો અહીંયા હાજરી આપી છે માટે ભાજપની અંદર ઉમેદવારી કરી અને નગરપાલિકાના વિકાસમાં એ લોકો એટલા ઉત્સુક જણાય છે કે નગરપાલિકાની ગત ટર્મ્સ હતી એના પણ સારા ઉમેદવારો આ વખતે અમને મળશે સારા ઉમેદવારો મૂકવામાં આવશે ત્રેવીસ ચોવીસ ઉમેદવારો ગત ટર્મ્સમાં હતા આ વખતે અમને આશા છે અને સારા ઉમેદવારો પસંદ કરીને ચુમ્બાલીસ ચુમ્બાલીસ ઉમેદવારો અમે કમળ અહીંયા ચુમ્માલીસ ઉમેદવારોનું કમળ ખીલાવીશું એમ એવું અમને સ્પષ્ટ અત્યારે જે ઉત્સુક ઉમેદવારો છે એમની સાથે વાર્તા જે અમે કરીએ છીએ વાર્તાલાપ કરીએ છીએ અમને સાંભળીએ છીએ એના ઉપરથી સ્પષ્ટ અમને દેખાઈ રહ્યું છે ઉમેદવારો છે જે સારી પ્રતિભા છે સારું કામ છે સારું એમની વર્ડની અંદર એમનું નોલેજ છે ભારતીય જનતા પાર્ટીનો સાચો સૈનિક છે અને ભારતીય જનતા પાર્ટીના જુદા જુદા ક્ષેત્રની અંદર એણે પોતે કામગીરી કરેલી છે કામગીરી કરેલી હશે લાંબા સમયથી કામગીરી કરે રહ્યો છે એવા ઉમેદવારને અમે ભારતીય જનતા પાર્ટી અમારી સમિતિ એને નક્કી કરીને પાર્લામેન્ટરીમાં પણ એને સિલેક્ટ કરાવવા અમારા પૂરા પ્રયત્નો હશે અને એવા સ્પષ્ટ સબી ધરાવતા ઉમેદવારોને અમે પસંદ કરીશું અને નગરપાલિકાને ઉમેદવારી કરવા માટે અમે સોંપીશું